વિદ્યાર્થીઓના જીવનના ઘડતરમાં શિક્ષકનો ફાળો અમૂલ્ય હોય છે. માતા પિતા બાદ શિક્ષક તરફથી વિદ્યાર્થીઓને સાચું જ્ઞાન આપવામાં આવે છે. શિક્ષકનું ગુરુની ઉપાધિ આપવામાં આવી છે. પરંતુ શિક્ષક જ જ્યારે હેવાન જેવું કૃત્ય કરે તો પછી કહેવું કોને? સુરતના ખોલવડ ગામે શિક્ષક સામે વિદ્યાર્થીએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. કામરેજ તાલુકાના ખોલવડ ગામે આવેલી દેવર્ષી આઈઆઈએમ શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતો બાળક મસ્તી કરતા શાળાના શિક્ષકે તેને સજાના ભાગરૂપે સ્ટીલના પાઇપથી માર મારતા બાળકના શરીર પર સ્ટૂળ પડી ગયા છે. જે અંગે વાલીને જાણ થતાં વાલી શિક્ષકની ફરિયાદ કરતા શાળા સંચાલકો દ્વારા સંતોષકારક જવાબ ન મળતા વાલીઓમાં શાળા સંચાલકો પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. કોલવડ દેવર્ષી આઈઆઈએમ શાળાના ધોરણ 7માં અભ્યાસ કરતા જેમીન કવા નામના વિદ્યાર્થીએ શિક્ષકે માર માર્યો હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે. શાળામાં બાળકો મસ્તી કરી રહ્યા હતા, જેની ફરિયાદ અન્ય વિદ્યાર્થી દ્વારા શિક્ષકને કરતા શિક્ષક કૌશિકે વિદ્યાર્થીને સ્ટીલના પાઇપથી ફટકારતા વિદ્યાર્થીના શરીરે ચક્કામાં જામી ગયા છે. તેથી જાણ વિદ્યાર્થીઓને માતા પિતાને કરતા આચાર્યને ફરિયાદ કરી હતી. વાલીએ પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ બાદમાં સમજૂતી કરી હોવાનું જાણવા મળે છે. આચાર્ય પ્રફુલ મહેતાએ જણાવ્યું હતું કે શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતો વિદ્યાર્થી મસ્તી કરતો હોય શિક્ષક દ્વારા ઢોર માર માર્યો હોવાનું વાલીએ ફરિયાદ કરી છે, પણ તેવું કંઈ નથી. 4-5 લાકડીઓ મારેલ છે, ઢોર માર મારેલ નથી એ વિડીયો સાબિત કરશે, વાલીને ન્યાય મળશે. વિદ્યાર્થીને ન્યાય મળે, શિક્ષકને ન્યાય મળે અસ્તુ કહી પૂરું કરી દીધું હતું. આટલી ગંભીર ઘટના બન્યા બાદ પણ શાળા સંચાલકો કોઈ પણ જાતની જવાબદારી લેવા તૈયાર ન હતા. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે શિક્ષકને વાલી સમક્ષ હાજર કર્યો ન હતો, શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવાની બાહેંધરી પણ ન આપતા વાલીઓમાં શાળા સંચાલકો પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.